આજે આપની સમક્ષ એક નવો મુદ્દો લઈને હું ઉપસ્થિત થયો છું. અત્યારે આજે કમ્પલસરી ઇંગ્લિશમાં આવતો યુનિટ 4 નો જે પ્રશ્ન છે લેટર રાઇટ, એના વિશે વિસ્તૃત માહિતી મેળવું છું. લેટર રાઇટ નામ સાંભળ્યું હશે, લેટર એટલે કે પત્ર, રાઇટ લેખન. ગુજરાતી ભાષા મૂળ ભાષામાં તમે ધોરણ 10-12માં ગુજરાતીમાં પત્ર લેખન કેવી રીતે લખાય એ તમે ભણ્યા છો, પરીક્ષામાં પત્ર લેખન કર્યું પણ છે. અહીંયા આપણે આજે અંગ્રેજીની વાત કરીશું કે અંગ્રેજી ભાષામાં લેટર રાઇટિંગ લખવું હોય તો કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવા અને પત્ર લખતી વખતે શું શું કાળજી લેવી અને સારો પત્ર કેવી રીતે લખી શકાય એના વિશે આપણે ચર્ચા કરીશું. તો સ્વાભાવિક છે, તમને બધાને ખબર હોય પત્ર લેખન આજના આધુનિક સમયની અંદર પત્ર લેખન ઓછો થઈ ગયો છે, પત્ર મોકલવાનો વ્યવહાર ઓછો છે. જૂના સમયની અંદર અમે જ્યારે નાના હતા એ સમયની અંદર પરમિડીયામાં પત્ર લખી અને આપણે આપણા સગા સંબંધીને સમાચાર પૂછતા, એ પત્ર લેખનનો આનંદ આખો જુદો છે. હવે અહીંયા આજે જે પત્ર લેખનની વાત કરીશું એ આપણા અભ્યાસને અનુલક્ષી કે પરીક્ષામાં પૂછાતો પત્ર સારી રીતે લખી અને કેવી રીતે સારા ગુણ પ્રાપ્ત કરી શકાય. તો પત્ર લેખન લખવાના 4 પદ્ધતિઓ છે જે જુદા જુદા સ્ટેપ વિશે ચર્ચા કરીશું. ઉદાહરણ તરીકે તમારા કોઈ સંબંધી, તમારા મિત્ર અથવા તમે હોસ્ટેલમાં રહેતા હોય તો તમારા માતા પિતાને હાલચાલ પૂછતો તમારે પત્ર લખવો છે તો પત્ર કેવી રીતે લખવો, તમને બધાને ખબર જ હશે આગળ તમે અભ્યાસ કર્યો પ્રમાણે કે સૌ પ્રથમ આપણે પત્ર લખવો હોય તો જે વ્યક્તિ જે પત્ર લખે છે એનું પૂરું નામ અને સરનામું આપણે લખીએ. એના પછી આપણે જેને પત્ર લખી રહ્યા છે એટલે કે જે વ્યક્તિને આપણે મોકલવાના છીએ એનું નામ, અને એના પછી નંબર 3 વિષય વસ્તુ એટલે કે પત્રમાં તમે શું લખવા માંગો છો, શું સમજાવવા માંગો છો એ, અને નંબર 4 સમાપન એટલે કે પત્રનો એન્ડ આવશે. તો પત્રની શરૂઆત કેવી રીતે કરવી, તો પરીક્ષામાં જ્યારે તમે પુરાણની અંદર પત્ર લખો ત્યારે ખાસ ધ્યાન રાખવું, આપણો જે હાંસિયો આપેલો હોય એ હાંસિયાની જમણી બાજુ હંમેશા સરનામું આવશે. સરનામું કેવી રીતે લખવું, તો સરનામું લખવા માટે પહેલા પ્રથમ વ્યક્તિનું પોતાનું નામ લખો. હવે નામ લખતી વખતે ધ્યાન રાખવાનું કે પ્રથમ અક્ષર કેપિટલ આવે એ રીતે, એના પછી તમારા પૂરા ગામનું નામ અને સરનામું. ઉદાહરણ તરીકે અહીંયા હું એક વ્યક્તિનું સરનામું લખું છું, બીજું ધ્યાન રાખો કે જ્યારે પણ આપણે પત્રની શરૂઆત કરીએ તો હાંસિયાની પેલી બાજુ જ્યારે પત્ર લખતા હોય ત્યારે શરૂઆતમાં જે પણ લેટર, જે પણ તમે શબ્દ લખો છો એનો પ્રથમ અક્ષર કેપિટલ હોવો જોઈએ, વત્તા એ એક જ લીટીમાં હોવો જોઈએ, કોઈ શબ્દ બહાર આવવો જોઈએ, પાછળ તમારે ગેપ રહેશે, પાછળ જગ્યા રહેશે તો એ ચાલશે, પરંતુ આગળ નંબર લખતી વખતે જ્યાં સુધી તમારું સરનામું પૂરું ન થાય ત્યાં સુધી જે પણ નામ લખેલું હોય, ગામનું હોય કે શેરીનું હોય, મહોલનું, સોસાયટીનું, એની પાછળ પૂર્ણ વિરામ કરતા હોય. ઉદાહરણ તરીકે અહીંયા એક નામ લખ્યું છે, મકવાણા પરેશભાઈ. અહીંયા તમે દરેક અક્ષર કેપિટલ જોઈ શકો છો. એના પછી એ વ્યક્તિ જ્યાં રહે છે ત્યાંનું નામ, તો એ પણ આ રીતે આવશે, એ અને પોસ્ટ એટલે કે ગામ અને એની પોસ્ટ બંને જ્યારે એક હોય ત્યારે આપણે એટ એન્ડ પોસ્ટ એવું લખીશું. આ રીતે કરી અને ઉદાહરણ તરીકે તાલુકો લાગુ પડતો હોય તો ટી કેપિટલ એક જ લાઈન તાલુકો, ડીસા જિલ્લો ડિસ્ટ્રિક્ટ, બનાસકાંઠા પિનકોડ નંબર આ રીતે. પછી અહીંયા તમારું સરનામું થાય એટલે આપણે પૂર્ણ નામ પિનકોડ આ રીતે લખો, 3 અક્ષર પરિભાષા 3 આ રીતે આપણું સરનામું જમણી. હવે સરનામું લખ્યા પછી જે વ્યક્તિ પત્ર લખે છે એનું સરનામું, હવે તમે કોને સરનામું લખી રહ્યા છો એટલે પત્ર તમે કોના સરનામું લખી રહ્યા છો, તો સામેવાળાનું માત્ર આપણે નામ લખવાનું છે. તો એમાં પણ ધ્યાન રાખવું કે સરનામું લખ્યા પછી જે લીટી બાકી રહે નીચેની એક લીટી છોડી એ જ લાઈનમાં
સીધી લાઈનમાં સામે એટલે કે જે હાંસિયો આપેલો છે એ બાજુ થોડી જગ્યા રાખે એ કામ લે છે અને સામેવાળા વ્યક્તિનું નામ ઉદાહરણ તરીકે હું મારા ભાઈને પત્ર લખી રહ્યો છું તો હું એને સંબોધન કરીશ ડિયર બ્રધર હવે આપણે અહીંયા થોડું વિશેષ જોઈશું કે સામેવાળા જુદા જુદા વ્યક્તિઓને આપણે કેવી રીતે સંબોધન કરવું ઉદાહરણ તરીકે પ્રિય શબ્દ આપણે પ્રિયજન હોય તો પ્રિયજન માટે લખવા માંગતા હોય તો તમે ડિયર શબ્દ મૂકી શકો ઉદાહરણ તરીકે તમે પત્ર તમારા શિક્ષકને લખી રહ્યા છો તો શિક્ષક માટે આપણે ડિયર શબ્દ વાપરી શકાય નહીં તો આપણે કયો શબ્દ વાપરી શકાય આદર્શ આપણે છીએ એટલા માટે આપણે એમ લખી શકીએ રિસ્પેક્ટેડ ડિયર શબ્દ લખ્યા પછી તમે ભાઈ હોય તો બ્રધર બેન હોય તો સિસ્ટર માતા હોય તો મધર પિતા હોય તો ફાધર અને મિત્ર હોય તો ડિયર ફ્રેન્ડ આ રીતે તમે જુદી જુદી રીતે સંબોધન કરી શકો છો પણ ધ્યાન રાખો કે અહીંયા પણ અક્ષર કેપિટલ હાંસિયાને અડાવવાનો નથી થોડી જગ્યા રાખવાની છે લખ્યા પછી આપણે પૂર્ણ વિરામ રાખવું સામેની બાજુ એક લીટી છોડી હવે સંબોધન લખ્યા પછી નીચે એક લીટી છોડી સેજ ફકરો પાડી અને તમે જે વિષય બાબતે પત્ર લખવા માંગો છો ઉદાહરણ તરીકે તમે તમારા મિત્રના હાલ ચાલ પૂછો છો તો એ વિષય તમે અહીંયા લખવાનો લખ્યા પછી જ્યારે તમારો પત્ર પૂરો થાય છે ત્યારે છેલ્લે તમારે પત્રનું સમાપન કરવાનું સમાપન કઈ જગ્યાએ કરવાનું તો કે જ્યાં તમે સરનામું લખ્યું એક્ઝેક્ટ એના વિષય વસ્તુની નીચે એક લીટી છોડી તમારે લખવાનું રહેશે તમારો આભારી હોય તો અંગ્રેજીમાં આપણે એમ લખી શકાય યોર્સ ફેથફુલી મોટા ભાગે આપણે આ શબ્દનો ઉપયોગ કરતા હોય ફેથફુલી એટલે વિશ્વાસપાત્ર પછી આપણે આપણા સંબંધીને લખતા હોય તો યોર લવિંગ કરી ખાલી જગ્યા બ્રધર ભાઈ લવિંગનો અર્થ થાય પ્રેમા પ્રિય તારો પ્રિય ભાઈ તો યોર લવિંગ બ્રધર એવી રીતે બેન હોય તો સિસ્ટર એવા શબ્દોનો તમે ઉપયોગ કરી અને નીચે આપણે પત્રનું સમાપન કરીશું અને લખીશું યોર લવિંગ ફ્રેન્ડ હવે અહીંયા આપણે લખ્યું ડિયર બ્રધર સોરી યોર લવિંગ બ્રધર તો તમારો જે ભાઈ હોય એનું ભાઈનું નામ નીચે લખીશું આ રીતે કરી અને આપણે પત્ર લખવાનો છે હવે તમને આગળના સિલેબસની અંદર મેં તમને પત્રના પાંચ પ્રકાર શીખવાડે એ પાંચે પ્રકારના પત્રોમાંથી એના વિષય વસ્તુ કેવી રીતે લખવા એ આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર કે ભાઈ પરીક્ષામાં સરળતાથી સારા ગુણ મેળવી શકાય અને સાદી ભાષામાં સ્વાભાવિક છે કે આપણે અંતરિયાળ ગામડામાંથી આવીએ છીએ અને અંગ્રેજીમાં આપણને બહુ તકલીફ છે તો એવા સાદા સ્પેલ સાદા શબ્દોનો ઉપયોગ કરી અને સારામાં સારી રીતે આપણે વિષયવસ્તુ કેવી રીતે લખવું એ પાંચે મુદ્દાનો અભ્યાસ આપણે હવે પછીના લેક્ચરમાં કરીશું અસ્તુ ધન્યવાદ